પદ્ય વિનય વિજય મહારાજ સાંત સુધારસ ગ્રંથના માધ્યમે દુર્ભાવથી કઈ રીતે બચવું અને શુભભાવમાં કઈ રીતે આગળ વધવું એના રસ્તા બતાવે છે. તમે ગૂગલમાં જાઓ છો ને ક્યારેક રસ્તો ન મળતો હોય તો સાંત સુધારસ આપણા આત્માને મોક્ષ તરફ જતો રસ્તો બતાવવા માટેનું બેસ્ટ ગૂગલ છે. તનથી કદાચ આપણે જેટલા કર્મ નથી બાંધતા એ કરતા વધારે કર્મ સેનાથી બંધાય? મનથી જ બંધાય. ઘણી વાર તમને કીધું છે, જેને મન નથી એની જેટલી લાંબી દુર્ગતિ નથી થતી, એના કરતા કઈ ગણી લાંબી દુર્ગતિ જેને મન છે એને થાય છે. એવું જ ઉલટું, જેને મન નથી એની જેટલી ઊંચામાં ઊંચી સદગતિ નથી થતી, એના કરતા કઈ ગણી ઊંચી એટલે કે મોક્ષ જેવી પરમ ગતિ જેને મન છે એની થાય છે. તો મારા સાહેબ, મનથી જ બધું કરીએ ને, તનથી કરવાની શું જરૂર છે? થાય આવો પ્રશ્ન થઈ જાય. અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી તન અને વચનની જો કિંમત ના હોય અને મનની જ કિંમત હોય તો પછી આ ક્રિયાકાંડ, આ સ્વાધ્યાય, આ ઘોષ, આ પાઠશાળા, આ બધાની શું જરૂર છે? વાય પ્રતિક્રમણ સામાયિક કુછ કરને કી જરૂરત નહીં હૈ, સિર્ફ બેઠ જાઓ, મન સે હી સબ કરો, મનથી જ બધું જ વિચારો, મારે મારા આત્માને મુક્તિ અપાવી છે, આ બધા વિચારો કરો. પોસિબલ છે? વિચારથી જો આપણને મુક્તિ મળી જતી હોય તો આચારની કોઈ જરૂરિયાત ખરી? જૈન ધર્મમાં મનની જો આટલી બધી કિંમત હોય તો આ શરીર, આ ક્રિયા, આ અનુષ્ઠાન, આ વાણી, એની જરૂર શું છે? જવાબ છે, અનંત કાળથી આ કાયા દ્વારા જે ખોટા સંસ્કાર નાખ્યા છે એને તોડવા માટે, સારા સંસ્કાર પાડવા માટે સામે શું જોઈશે? આજ કાયા જોઈશે. જે કાયાથી હોટલમાં જઈને પાપ બાંધ્યા છે એ જ કાયાને તમારે આંબેલ ખાતામાં લઈ અને હોટલથી બાંધેલા પાપને ધોવા પડશે. જે આંખથી તમે પિક્ચર જોઈને આ આંખને અપવિત્ર કરી છે અને કર્મ બાંધ્યા છે, એ આંખને પવિત્ર કરવા માટે તમારે પરમાત્માના મંદિરમાં જવું પડશે, પ્રભુના દર્શન ધારી ધારીને કરવા પડશે, પ્રભુને અંદરમાં ઉતારવા પડશે. ડાયમંડ કટ ટુ ડાયમંડ, હીરાને કાપવું હોય તો સામે શું જોઈએ? હીરો જ જોઈએ. હીરાને કોઈ કાતરથી ના કપાય તો દસ્તાથી, દસ્તો તૂટે હીરો ના તૂટે. ડાયમંડ કટ ટુ ડાયમંડ, હીરાથી હીરો કપાય, એમ કાયાથી બાંધેલા જે પણ કર્મ છે એની સામેનું પ્રાયશ્ચિત શું આવે એ જ કાયાથી આરાધના કરો. અમારા વડીલો જ્યારે પણ અમને પ્રાયશ્ચિત આપતા ને ત્યારે આ ટાઈપનું પ્રાયશ્ચિત આપે, કઈ ક્રિયા કરી છે એનાથી વિપરીત ક્રિયા કઈ છે એ કરવા. હોટલ આવી જાઓ આંબેલમાં, પિક્ચર આવી જાઓ પરમાત્માની પૂજામાં. જે કાયાથી, જે ઇન્દ્રિયથી જે પાપ કર્યું છે એની સામેનો ધર્મ તમે સ્ટાર્ટ કરી દો. હા, કાયાથી જે પાપ થાય છે એમાં મન તો ભળેલું જ છે, એ જ રીતના ધર્મ જે કાયાથી કરો છો એમાં મનને ભેળવી દો તો ફિટ્ટુસ, નાના છોકરા કહેતા હોય છે ને, બેઉ સામ સામે ઉડી જાય એટલે શું કહે? ફિટ્ટુસ. બસ, તો કાયાની સામે કાયા લાવી દો, વચનની સામે વચન લાવો. ગાળ આપી દી, આવો ગાથા ગોખી લો. બપોરે ગાળ આપી દી ને તો આવતીકાલે સવારે પાઠશાળામાં આવીને એક ગાથા ગોખી લો. ગાળની સામે શું આવી? ગાથા. ગાળ સેનાથી બોલાય? જીભથી. ગાથા સેનાથી બોલાય? જીભથી. ફિટ્ટુસ. સંસ્કારને તોડવા માટે પણ કાયા જરૂરી છે, સંસ્કારને તોડવા માટે પણ વચન જરૂરી છે. એકલા મનને પકડવા જશો તો ક્યારેક થાપ ખાઈ જશો, મન જલ્દીથી નહીં પકડાય. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કોઈક સજ્જાયમાં કે સ્તવનમાં લખ્યું છે, વચન કાયા એ તો બાંધ્યા જાય પણ મન નવી બાંધ્યું છે.